नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में नहीं तो आजना वीडियो में आपणे धोरण आठ विषय गणित, धोरण आठ विषय गणित चैप्टर एक समय संख्याओ, विषय गणित चैप्टर एक समय संख्याओ एमा भाग एक में आपणे थियरी नो अभ्यास करीशुं कि आ चेप्टरमां कया कया मुद्दा आवे छे, कई कई व्याख्याओ आवे छे एना विशे आपणे चर्चा करीशुं। तमने हूँ भाग एकमां अमुक जे नवा शब्दो हशे ए पण तमने हूँ शीखवाड़ीश, अमुक जे नवा शब्दो हशे एनी व्याख्या पण हशे हूँ तमने शीखवाड़ीश। तो तमारे आ वीडियो ध्यानपूर्वक जोवानो छे, सांभळवानो छे अने त्यारबाद तमारी नोटबुक में आ लखवानू छे। जारे पण तमने स्कूल में बोलावशे त्यारे मैं जेटला पण गणितना ऑनलाइन वीडियो बनाव्या हशे हूँ बधुं ज लेसन गृह कार्य चेक करवानो छुं। एटले खास विद्यार्थी मित्रों, कोई पण शिक्षक गम्मे ते विषयनो वीडियो बनावे तमारे ध्यानपूर्वक जोवानो छे, सांभळवानो छे अने त्यारबाद तमारी नोटबुकमां लखवानुं छे। तमारे दरेक विषयनी अलग नोट बनाई नाखवानी छे, जेम तमे स्कूलमां भणता हता एवुं तमारे घर बैठा ऑनलाइन अभ्यास करवानो छे। एटले खास विद्यार्थी मित्रो, आ तक भूलता नहीं, चूकता पण नहीं अने खास घर बैठा शांतिथी अभ्यास करजो। हूँ एक शब्द बे त्रण रिपीट करीश, एटले खास हूँ जे पण अहीं तमने शीखवाड़ू छूँ तमारे घरे घर बैठा मोढ़े पण करवानुं छे अने नोटमां पण लखवानुं छे। तो भाग एक में आपणे थियरीनो अभ्यास करीशुं। तो एमां नंबर एक छे विद्यार्थी मित्रों, प्राकृतिक संख्या। तो आ शब्द कंई नवो नथी आपणा माटे, धोरण छ मां पण आपणे आ शब्द शीखी गया छे। सेमिस्टर पहेलू एमां चेप्टर बे એમાં પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે શીખી ગયા છે। તો પ્રાકૃતિક સંખ્યા શું છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। એમાં કયા કયા મુદ્દાઓ છે, એની કઈ વ્યાખ્યા છે, એની વ્યાખ્યા શું થાય, તો એના વિશે આપણે અભ્યાસ કરવાના છે। એટલે આ વિડીયો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો, જોજો અને ત્યારબાદ નોટબુકમાં લખવાનું છે અને પછી તમારે મોઢે પણ કરવાનું છે। તો નંબર એક છે પ્રાકૃતિક સંખ્યા શું છે, તો આપણે જોઈએ નંબર એક, તો એની વ્યાખ્યા છે ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે। ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે। તો પ્રાકૃતિક સંખ્યાની વ્યાખ્યા શું છે, પ્રાકૃતિક સંખ્યાની વ્યાખ્યા શું, ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે। તો આપણે સાથે બોલીએ, તમે પણ સાથે બોલો મારી સાથે, ચલો તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, તો એની વ્યાખ્યા છે આપણે સાથે બોલીશું, ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે। ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને વ્યાખ્યા આવડી ગઈ હશે। ચલો બોલો તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે। એમાં નંબર બે જોઈએ, પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। તમને ખાલી જગ્યામાં પૂછે, ખરા ખોટામાં પૂછે, વિકલ્પોમાં પૂછે કે પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે તો શું આવે, અસંખ્ય છે। નથી કરોડમાં, નથી લાખમાં, નથી અજબમાં, પણ કેવી છે, અસંખ્ય છે, બરાબર છે। વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ શબ્દ કંઈ નવો નથી, આપણે ધોરણ છ સાતમાં પણ આવું શીખી ગયા છે। એટલે ફરીથી આપણે રિવિઝન કરીએ છીએ કે તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને જોવાનું છે। તો પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। નંબર ત્રણ, દાખલા તરીકે એક બે ત્રણ ચાર પાંચ પછી ડેશ 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 મેં લખ્યું છે, તો ડેશ ડેશનો અર્થ શું થાય, આ જે મેં અહીંયા ડેશ ડેશ જે લખ્યા છે ને એનો અર્થ થાય છે અસંખ્ય, એનો અર્થ થાય છે અસંખ્ય અથવા અનંત। તમને કોઈક વાર વિકલ્પોમાં આપ્યું હોય
દાખલા તરીકે એક બે ત્રણ ચાર પાંચ ડેશ ડેશ સ્ટેટ ખાલી જગ્યા છે, તો ઓપ્શનમાં હોય અનંત લખ્યું હોય, કરોડ લખ્યું હોય કે 10 લાખ લખ્યું હોય, તમારે શું જવાબમાં શું લખવાનું છે? અનંત. જો અનંત ન હોય તો અસંખ્ય. આ બેમાંથી કોઈ પણ એક શબ્દ હોય તમારે એનો જવાબ લખવાનો છે. નંબર 4, પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર એન વડે દર્શાવાય છે, પણ એન કેવો હોવો જોઈએ? કેપિટલ હોવો જોઈએ. તો કેપિટલ એન વડે દર્શાવાય છે, આની પહેલી એબીસીડીમાં દર્શાવાય છે. તો આ પણ તમને કદાચ પૂછે વિકલ્પોમાં ખાલી જગ્યામાં કે પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર ખાલી જગ્યા વડે દર્શાવાય છે, તો શું આવશે જવાબમાં? આવશે એન, પણ એન કેવો હોવો જોઈએ? કેપિટલ, બરાબર છે, એની પહેલી એબીસીડીમાં હોવો જોઈએ. નંબર 5, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય એની વ્યાખ્યા પણ આવડી ગઈ, એમાં કયા કયા મુદ્દાનો સમાવેશ થાય તમને પણ ખબર પડી ગઈ છે. હવે આપણે નંબર 2 જોઈએ છે. નંબર 2, પૂર્ણ સંખ્યા. તો આ પણ શબ્દ તમારા માટે નવો છે જ નહીં. ધોરણ 6માં અને 7માં આ શબ્દ આપણે શીખી ગયા છે. સેમિસ્ટર પહેલું, ધોરણ 7ની વાત કરું છું, સેમિસ્ટર પહેલું, ચેપ્ટર 6 કે 7 આસપાસ, ચેપ્ટર 6 કે 7ની અંદર આ શબ્દ આવતો હતો, બરાબર. ચલો, નંબર 2 છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની વ્યાખ્યા શું છે? તો આપણે નંબર 1માં જોઈએ છે. શૂન્ય સાથે ગણતરીની સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે, એની વ્યાખ્યા સાંભળજો. શૂન્ય સાથે ગણતરીની સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. તો આ જે શબ્દ છે ને, ગણતરીની સંખ્યા, ગણતરીની સંખ્યા એટલે આપણે પ્રાકૃતિક સંખ્યા કહેવાય એને. તમને ખાલી જગ્યામાં પૂછે કે પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ શું છે, તો કે ગણતરીની સંખ્યા પણ કહેવાય છે એને. તમને કદાચ વિકલ્પોમાં ખરા ખોટામાં પૂછે કે પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ ગણતરીની સંખ્યા છે, સાચું ખોટું? જવાબમાં શું આવશે? સાચું આવશે. એટલે ખાસ હું એક શબ્દ 2 વાર રિપીટ કરીશ, ધ્યાનથી વિડીયો તમારે જોવાનો છે અને સાંભળવાનો છે. ફરીથી રિપીટ કરું છું કે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહે છે. તો વ્યાખ્યા બને છે પૂર્ણ સંખ્યાની, શૂન્ય સાથે ગણતરીની સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. નંબર 2, પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. જેમ પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે, એમ પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય છે. નંબર 3, દાખલા તરીકે 0, 1, 2, 3, 4, 5 ડેશ ડેશ ડેશ, આ ડેશનો અર્થ શું થાય છે? આપણે આ ઉપર શીખી ગયા, અસંખ્ય અથવા અનંત. લખું છું અહીંયા ફરી એકવાર, અસંખ્ય અથવા અનંત. તો પૂર્ણ સંખ્યામાં આગળ શૂન્ય આવી જાય, શૂન્ય આવે એટલે પૂર્ણ સંખ્યા, શૂન્યને કાઢી નાખીએ એટલે બની જાય પ્રાકૃતિક સંખ્યા. સિમ્પલ છે, યાદ રાખો. ફરી એકવાર રિપીટ કરું છું કે જો આપણે ફક્ત આગળ એકડો લખીએ છે ને, તો બને છે પ્રાકૃતિક સંખ્યા બને છે, અને જો આગળ આપણે લખી નાખીએ છીએ શૂન્ય, તો બની જાય છે પૂર્ણ સંખ્યા. એટલે ખાસ યાદ રાખજો કે આગળ 1 આવે એટલે બની જાય છે પ્રાકૃતિક સંખ્યા, અને આગળ શૂન્ય આવે એટલે બની જાય છે પૂર્ણ સંખ્યા. હવે આપણે આગળ જોઈએ છીએ નંબર 4, પૂર્ણ સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર ડબલ્યુ વડે દર્શાવાય છે. પૂર્ણ સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર ડબલ્યુ વડે દર્શાવાય છે. આ તમને જોડકામાં પણ પૂછે કે ભાઈ એન છે તો કઈ આવે સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા આવે, અને ડબલ્યુમાં કઈ સંખ્યા આવે છે? પૂર્ણ સંખ્યા આવે છે. નંબર 5, સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે શૂન્ય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 1 અને નંબર 2 માં ખબર પડી ગઈ હશે. તો તમારે નોટબુકમાં લખવાનું છે અને સાંભળવાનું છે, અને વિડીયો ધ્યાનપૂર્વક તમારે જોવાનો છે. હવે આપણે આગળ જોઈએ છીએ નંબર 3, પૂર્ણાંક સંખ્યા.
હવે આપણે જોઈએ નંબર ત્રણ, પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા પણ શબ્દ આપણા માટે નવો નથી, કેમ કે ધોરણ 6માં કે 7માં આપણે શીખી ગયા છે. ચલો એમાં નંબર એક જોઈએ. ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને પૂર્ણાંક સંખ્યાઓ બને છે. ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને પૂર્ણાંક સંખ્યાઓ બને છે. નંબર બે, પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. જેમ પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે, જે પૂર્ણ સંખ્યા અસંખ્ય છે, એમ પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય છે. નંબર ત્રણ, પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર ઝેડ વડે દર્શાવાય છે. પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર ઝેડ વડે દર્શાવાય છે. તમને જોડકામાં પૂછે કે એનને એન એટલે કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા કહેવાય. અને ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ પૂર્ણાંક સંખ્યાનું. તો શરૂઆત થાય છે અહીંયા ઋણ પૂર્ણાંકમાં માઇનસ બે, પછી માઇનસ એક, શૂન્ય, એક, બે, ત્રણ, પછી ડેશ ડેશ ડેશ. તો આ રીતે બને છે પૂર્ણાંક સંખ્યા, કે જેમાં ઋણ પૂર્ણાંક આવે છે, શૂન્ય પણ આવે છે અને ધન પૂર્ણાંક પણ આવે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નંબર ચાર. નંબર ચારનો આપણે અભ્યાસ કરીએ. એમાં છે સમય સંખ્યા. હવે તમારે આઠમા ધોરણનું હવે તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને જોવાનું છે. હવે આપણે ધોરણ આઠમાનું શીખ્યા, જે નંબર એકમાં, નંબર બેમાં, નંબર ત્રણમાં આપણે જે શીખ્યા હતા એ હતું આપણે યાદ રાખો કે તમે ધોરણ છમાં સાતમાં આવા શબ્દ સંખ્યા પ્રાકૃતિક છે, પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા તમે શીખી ગયા છો. પણ હવે નંબર ચારમાં જે મુદ્દો છે સમય સંખ્યા, તમારા માટે આ શબ્દો નવો છે. આમ તો નવો છે જ નહીં, કારણ કે ધોરણ સાતમાં સેમિસ્ટર બે ચેપ્ટર નવ એમાં સમય સંખ્યા આ શબ્દ આવ્યો હતો. વ્યાખ્યા પણ આપણે લખી હતી એની, પણ તોય ફરી વાર આપણે આ શબ્દ રિપીટ કરવાનો છે. જે વિદ્યાર્થી મિત્રોને ખબર નથી કે આ સમય સંખ્યા શું છે, તો ખાસ આ વિડીયો ધ્યાનપૂર્વક જોવાનો છે અને સાંભળવાનો. તો નંબર ચારમાં છે સમય સંખ્યા. તો સમય સંખ્યાની વ્યાખ્યા શું, પહેલા આપણે વ્યાખ્યા સમજી લઈએ. પી છેદમાં ક્યુ, પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. તો સમય સંખ્યાની વ્યાખ્યા શું વિદ્યાર્થી મિત્રો? તો કે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. નંબર બે, સમય સંખ્યાઓ અસંખ્ય છે. જે પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે તેમ સમય સંખ્યાઓ પણ અસંખ્ય છે. નંબર ત્રણ, સમય સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંકો, શૂન્ય, ધન પૂર્ણાંકો, અપૂર્ણાંકો અને દશા સંપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. તમને માત્ર એક શબ્દમાં જવાબ આપો એમાં પ્રશ્ન પૂછે કે સમય સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે, તો ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન પૂર્ણાંક, અપૂર્ણાંક અને દશા સંપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? ઋણ પૂર્ણાંકો, શૂન્ય, ધન પૂર્ણાંકો, અપૂર્ણાંકો અને દશા સંપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. નંબર ચાર, દાખલા તરીકે માઇનસ બે, માઇનસ એક, શૂન્ય, એક, બે, ત્રણના છેદમાં સાત, બેના છેદમાં સાત. તો આ પ્રમાણે આ ઋણ પૂર્ણાંકો થઈ ગયા, આ શૂન્ય થઈ ગયું, આ ધન પૂર્ણાંકો અને આ અપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. નંબર પાંચ, સમય સંખ્યાઓને અંગ્રેજી મૂળાક્ષર આર વડે દર્શાવાય છે. આપણે શીખી ગયા છે કે એન એટલે કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પછી આપણે શીખ્યા હતા ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા કહેવાય, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા કહેવાય અને આર એટલે સમય સંખ્યા કહેવાય. તમારે આટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. હવે આગળનો મુદ્દો છે નંબર પાંચ, વિરોધી સંખ્યા. એકબીજાના વિરોધી,
માઇનસ હોય તો પ્લસ કરવાના, પ્લસ હોય તો માઇનસ કરવાના. બસ આ તમારે સિમ્પલ તમને શીખવાડું છું. સંખ્યા વિરોધી કોને કહેવાય? માઇનસ ને પ્લસ કરો, પ્લસ ને માઇનસ કરો, એને કહેવાય એકબીજાના વિરોધી કહેવાય. એની વ્યાખ્યા જોઈએ આપણે કે વિરોધી સંખ્યાની વ્યાખ્યા શું છે. ધ્યાનથી સાંભળજો, એક શબ્દ બે વાર રિપીટ કરીશ. જે બે સંખ્યાઓનો, જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય, જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય, તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય છે. જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય, તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય છે. ફરીથી એક વાર રિપીટ કરું છું, વિરોધી સંખ્યા કોને કહેવાય? જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય, તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય છે. દાખલા તરીકે તમને કદાચ ખાલી જગ્યા પૂછે, કદાચ તમને એવો બે ગુણનો દાખલો પૂછે કે વિરોધી સંખ્યા જણાવો, તો તમને કીધું હોય કે એકની વિરોધી થાય માઇનસ એક, એક શેમાં છે? પ્લસમાં છે. મેં કીધું એ પ્રમાણે પ્લસ હોય તો શું કરવાના? માઇનસ કરવાના. તો લખવાનું પરીક્ષામાં પ્રમાણે એકની વિરોધી સંખ્યા માઇનસ એક થાય, તો પાંચની વિરોધી સંખ્યા માઇનસ પાંચ થાય, આઠની વિરોધી સંખ્યા માઇનસ આઠ થાય, માઇનસ નવની સંખ્યા વિરોધી કઈ થશે? પ્લસ નવ. જો માઇનસમાં હોય તો પ્લસ કરવાના, એકબીજાના વિરોધી હોવા જોઈએ. તો માઇનસ નવની સંખ્યા થાય વિરોધી પ્લસ નવ, અને માઇનસ બારની સંખ્યા થાય વિરોધી પ્લસ બાર. તો પ્લસ હોય તો માઇનસ કરો, અને માઇનસ હોય તો પ્લસ કરવાના, આને કહેવાય વિરોધી સંખ્યા. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આમાં ખબર પડી ગઈ હશે. ફરી એકવાર રિપીટ કરું છું, ફરીથી એકની વિરોધી સંખ્યા કઈ થાય? માઇનસ એક. પાંચની વિરોધી સંખ્યા માઇનસ પાંચ. આઠની વિરોધી સંખ્યા માઇનસ આઠ. માઇનસ નવની વિરોધી સંખ્યા પ્લસ નવ. તમારે નિશાની આગળ પ્લસની કરવાની નથી, ફક્ત નવ લખી નાખવાના. નવ એટલે ધન પૂર્ણાંક જ કહેવાય. માઇનસ બારની વિરોધી સંખ્યા બાર. માઇનસ હોય તો પ્લસ કરો, પ્લસ હોય તો માઇનસ કરો. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે વ્યાખ્યામાં લખ્યું છે કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય, પણ કેવી રીતના થાય? તો આપણને બે સંખ્યા આપી, જુઓ અહીંયા ધ્યાનપૂર્વક જોજો. માઇનસ બે ના છેદમાં ત્રણ વત્તા બે ના છેદમાં ત્રણ. માઇનસ બે ના છેદમાં ત્રણ વત્તા બે ના છેદમાં ત્રણ. આપણે એક નિયમ શીખ્યા હતા ધોરણ સાતમાં, કે એક નિયમ આપણે શીખ્યા હતા કે પ્લસ માઇનસ માઇનસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય. તો અહીંયા માઇનસ પ્લસ માઇનસ થશે, શું થશે? માઇનસ. બંને સંખ્યા કેવી છે? સરખી છે. બે બે ના છેદમાં ત્રણ ઓછા બે ના છેદમાં ત્રણ, બંને ગયા, જવાબ શું આવ્યો? શૂન્ય આવ્યો. આ પ્રમાણે દાખલો બનશે, બે ના છેદમાં ત્રણ પછી વત્તા બે ના છેદમાં ત્રણ બરાબર ઇક્વલ ટુ શૂન્ય, બંને જતા રહે છે કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય છે. આગળ જોઈએ નંબર બે માં, માઇનસ આઠ ના છેદમાં પાંચ વત્તા આઠ ના છેદમાં પાંચ પ્લસ માઇનસ માઇનસ. આઠના છેદમાં પાંચ ઓછા આઠના છેદમાં પાંચ, બંને જાય એટલે જવાબ શું આવે? શૂન્ય આવે છે. નંબર ત્રણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, માઇનસ દસના છેદમાં આઠ વત્તા દસના છેદમાં આઠ. માઇનસ પ્લસ માઇનસ થાય તો દસના છેદમાં આઠ ઓછા દસના છેદમાં આઠ ઇક્વલ ટુ શૂન્ય, કે બંને અહીંયા જતા રહે છે, બરાબર છે? એટલે જવાબ શું આવશે એનો? શૂન્ય આવશે. આગળ જોઈએ નંબર ત્રણ, સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે. આ યાદ રાખવાનું છે. આપણે આ શીખી ગયા છે ધોરણ પાંચમાં, છઠ્ઠામાં, ચોથામાં પણ આવતું હતું. સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે? કે શૂન્ય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ સંખ્યા વિરોધી કોને કહેવાય એ ખબર પડી ગઈ હશે. તો તમને ખાલી જગ્યા પર લખતા આવડી જશે, તમને એના દાખલા પણ તમને ફટાફટ આવડી જશે. હવે આપણે જોઈએ છે નંબર છ, વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો વ્યસ્ત સંખ્યા એની વ્યાખ્યા શું છે તો એ આપણે સમજી લઈએ. એમાં જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે, એક શબ્દ બે વાર રિપીટ કરીશ,
ખાસ તમારે ધ્યાનપૂર્વક અહીંયા જોવાનું છે અને સાંભળવાનું છે. જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત છે, વ્યસ્ત સંખ્યાઓ છે એમ કહેવાય. જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. તો વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા તમને આવડી ગઈ છે. હવે આપણે નંબર બે માં જોઈએ. દાખલા તરીકે તમને પરીક્ષામાં પૂછે બે ગુણનો દાખલો હોય કે નીચેની વ્યસ્ત સંખ્યા જણાવો અથવા સંખ્યાનો વ્યસ્ત જણાવો આવું છે, તો તમારે જવાબ કેવી રીતના લખવાનો? તો આ પણ આપણે ધોરણ સાતમાં સેમિસ્ટર બે શીખી ગયા છે. એમાં તો એમાં તમને પૂછ્યું હોય પાંચના છેદમાં એકની વ્યસ્ત સંખ્યા, તો ઉલટાઈ દેવાનું. જે છેદ છે એ છેદને ઉપર લઈ જવાનો છે અને અંશને આપણે નીચે લાવવાનો છે. છેદમાં શું હતા, એક, તો એક ઉપર આવી ગયા અને પાંચ નીચે આવી ગયા. બસ જ્યારે પણ શબ્દ વ્યસ્ત આવે એટલે તમારે ઉલટાવાનું. શું કરવાનું છે? અંશનું છેદ કરવાનું છે, છેદનો અંશ કરવાનો છે. બસ તમારે આટલું તમારે યાદ રાખવાનું છે, એકબીજા ઉલટાઈ દેવાનું છે. પણ ક્યારે ઉલટાવાનું છે? જ્યારે વ્યસ્ત સંખ્યા, વ્યસ્ત શબ્દ આવે એટલે તમારે આ આટલું યાદ રાખવાનું છે. આગળ જોઈએ, 10ના છેદમાં 6ની વ્યસ્ત સંખ્યા શું થશે? તો કે 6ના છેદમાં, સોરી, 6ના છેદમાં 10 થશે. તો 6ના છેદમાં 10 થશે. 10ના છેદમાં 6ની વ્યસ્ત સંખ્યા થશે 6ના છેદમાં 10. છેદ ઉપર આવી ગયા અને અંશ નીચે જતા રહ્યા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, -13ના છેદમાં 19ની વ્યસ્ત સંખ્યા. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે જ્યારે પણ એક નિશાની માઇનસની હોય ને, તો અહીંયા માઇનસ એમાં છે, અંશમાં છે. જો માઇનસ અંશમાં છે તો અંશને આપણે છેદમાં લઈ જઈએ ને, જો અહીંયા અંશને આપણે છેદમાં લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય. આટલું તમારે યાદ રાખવાનું છે કે અંશને, અંશ માઇનસમાં હોય અને માઇનસમાં હોય અને એને છેદમાં લઈ જઈએ તો પ્લસ થઈ જાય. આટલું તમારે યાદ રાખવાનું છે કે અહીંયા માઇનસમાં છે અંશ, તો અંશને આપણે છેદમાં લઈ જઈએ છીએ અને -13ને આપણે છેદમાં લઈ જઈએ છીએ તો +13 થઈ જશે. અને છેદ કેવા છે? પ્લસમાં છે. છેદ કેવા છે? પ્લસમાં છે. જો એને અંશમાં લઈ જશું તો માઇનસ થઈ જશે. જો છે તમારી સામે છે, મેં લખ્યું છે અહીંયા -13 શેમાં હતા? માઇનસમાં. તો છેદમાં ગયા, પ્લસમાં થઈ ગયા. અને 19 શેમાં હતા? પ્લસમાં હતા. તો અંશમાં ગયા તો થઈ ગયા માઇનસ. તમારે આટલું યાદ રાખવાનું છે કે એક પણ નિશાની તમને દેખાય માઇનસની, અંશમાં હોય કે છેદમાં હોય, ઉલટા એ ત્યારે જે માઇનસ હોય એ પ્લસ થઈ જાય, પ્લસ હોય એ માઇનસ થઈ જાય. આગળ જોઈએ, -1ની વ્યસ્ત સંખ્યા હંમેશા -1 જ થાય. -1ની વ્યસ્ત સંખ્યા હંમેશા -1 જ થાય. આટલું તમારે યાદ રાખવાનું. ખાલી જગ્યામાં પૂછે, જોડકામ પૂછે, ખરા ખોટામાં પૂછે, જવાબ તમારે શું લખવાનો? -1 જ લખવાનો. -1ની વ્યસ્ત સંખ્યા હંમેશા -1 જ થાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને વ્યસ્ત સંખ્યા કોને કહેવાય એમાં ખબર પડી ગઈ હશે. તો વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા લખાઈ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય અથવા એક મળે. જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે, પણ કેવી રીતના એક મળે આપણે સમજી લઈએ. તો વ્યસ્ત સંખ્યાનો એક નાનો દાખલો આપણે સમજી લઈએ. દાખલા તરીકે 5 × 1 ના છેદમાં 5 જવાબ 1 કેવી રીતના આવ્યો? 5 ગયા 5 ગયા, શું રહ્યું? 1 રહ્યો. બસ આ રીતે સરખા સરખા કાઢી નાખવાના, અંશ અને છેદમાં જે સરખા દેખાય એને કાઢી નાખવાના. આપણે ધોરણ 7 સેમિસ્ટર 2 એમાં ચેપ્ટર 9 શીખ્યા હતા, એમાં સ્વાધ્યાય 9.2 નો પ્રશ્ન 4th કે 5th પ્રશ્ન આપણે આવું શીખ્યા હતા, બરાબર છે? બસ એ જ અહીં રિપીટ કરવાનું છે. એ છે આ a × 1 ના છેદમાં a, તો સરખા ગયા a ગયા, શું રહ્યું? ફક્ત 1. 10 × 1 ના છેદમાં 10, 10 ગયા, જવાબ શું આવ્યો? 1. 15 ગયા, જવાબ શું આવ્યો? 1.
माइनस ओगणीस गया, माइनस ओगणीस गया, प्लस ओगणतीस गया, प्लस ओगणतीस गया, जवाब शू आयो ए। माइनस वीस गया, माइनस वीस गया, ओगन चाली गया, ओगन चाली गया, जवाब शू आयो ए। तो आने कहवाये छे व्यस्त संख्या। जे बे संख्याओनो गुणाकार एक मळे छे एने शू कहवाये छे? व्यस्त संख्या कहवाये छे। हवे आपणे दाखला शीखीए छे भाग बे। हवे मारो मुद्दो छे भाग बे। भाग एक मां आपणे शीखी गया छे प्राकृतिक संख्या विशे, पूर्ण संख्या विशे, पूर्णांक संख्या विशे, समय संख्या विशे, विरोधी संख्या अने व्यस्त संख्या विशे आपणे अभ्यास कर्यो। હવે આપણે ભાગ બે માં, મેં લખ્યું છે અહીંયા ભાગ બે માં આપણે દાખલો ગણીશું। એમાં પ્રયત્ન કરો, ચોપડીમાં પ્રયત્ન કરો। એમાં પેજ નંબર છે 100, પેજ નંબર 13 માં આપણને બે દાખલા આપ્યા છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ચોપડી કાઢવાની છે। એમાં પેજ નંબર 13 પ્રયત્ન કરો લખ્યું હશે, અને પેજ નંબર છે 13, એમાં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે દાખલા બે ગણવાના છે। પરીક્ષામાં આવા દાખલા પૂછાય છે, તમારે આ ચોપડીનો ઉપયોગ કરવાનો છે, ચોપડીમાં જોવાનું છે, અને તમારી નોટમાં જે બે રકમ છે એ લખવાની છે। જો મેં આ પ્રમાણે બે ભાગ પાડ્યા છે, એક અને બે, તમારે આ પ્રમાણે ભાગ પાડવાના છે અને તમારે લખવાનું છે। તો આપણે સમજી લઈએ કે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને આ બે દાખલા આપણે ગણવાના છે, પણ કેવી રીતના ગણવાના છે? તો આપણે ધોરણ 6માં કે ધોરણ 7માં એવું શીખી ગયા હતા, ધોરણ 7માં સેમિસ્ટર પહેલું, એમાં ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યામાં વિભાજનનો ગુણધર્મોનો એક દાખલા હતા, પરીક્ષામાં પૂછ્યા હતા, તમે બધાએ દાખલા પણ સરસ ગણ્યા હતા। તો બસ એ જ અહીંયા રિપીટ કરવાનું, એ નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા દાખલો ગણવાનો છે। તો મેં તમને નિયમ શીખવાડ્યો હતો યાદ હોય તો, એ કૌંસમાં બી વત્તા સી, એ કૌંસમાં બી ઓછા સી, કેવી રીતના થાય? તો આ બંને વચ્ચે શું કહેવાય? ગુણાકારનો સંબંધ, બંને વચ્ચે ગુકા, ગુકા એટલે શું કહેવાય? શોર્ટમાં હું લખું છું, ગુકા એટલે ગુણાકાર, તમને ખબર જ છે, આપણે ધોરણ 6-7માં આવું શીખ્યા હતા। ગુકા એટલે શોર્ટમાં ગુકા લખું છું, આખું નામ છે એનું ગુણાકાર। તો એ અને બી વચ્ચે, એ અને સી વચ્ચે ગુણાકારનો સંબંધ છે। તો ગુણાકાર કેવી રીતે થાય? એ ગુણ્યા બી તો એ બી, એ ગુણ્યા સી તો એ સી, ફરીથી એ અને બી વચ્ચે ગુણાકાર કરવાનો છે, એ અને સી વચ્ચે પણ ગુણાકાર કરવાનો, પણ નિશાની કઈ છે? પ્લસ, તો પ્લસ લખવાની। તો એ ગુણ્યા બી તો એ બી, એ ગુણ્યા સી તો એ સી, એ ગુણ્યા બી તો એ બી, એ ગુણ્યા સી તો એ સી, નિશાની કઈ છે? ઓછાની। ફરીથી એકવાર રિપીટ કરું છું કે એ અને બી વચ્ચે ગુણાકાર કરવાના છે, એ અને સી વચ્ચે પણ ગુણાકાર કરવાના છે, એટલે એ ગુણ્યા બી એટલે એ બી, એ ગુણ્યા સી એટલે એ સી, એ ગુણ્યા બી એટલે એ બી, એ ગુણ્યા સી એટલે એ સી। તમારે આ પ્રમાણે આ નિયમનો ઉપયોગ કરીને તમારે નીચેના બે દાખલા ગણવાના છે। તો દરેક બધા મિત્રોને આ દાખલામાં ખબર પડી ગઈ હશે, સોરી આ નિયમમાં તમને ખબર પડી ગઈ હશે। તો ફરી એકવાર આ નિયમ રિપીટ કરું છું, ધ્યાન આપજો અહીંયા કેવી રીતના કરું છું। એક્ઝામ્પલ લઉં છું, ચલો હવે આ એ જ નિયમ છે, અહીંયા રીતેની એ છે, શું કરશું આપણે? તો પીનો ગુણાકાર મારે બી સાથે કરો, તો પી બી વત્તા પીનો ગુણાકાર એ સાથે કરું એટલે પી એ, ફરીથી પીનો ગુણાકાર કરું બી સાથે તો થશે પી બી, અને પીનો ગુણાકાર કરું છું એ સાથે તો થશે પી એ। તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ નિયમમાં ખબર પડી ગઈ હશે। તો આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ। તો નંબર એકમાં છે, આને કહેવાય છગડો કૌંસ, લખું તમને ખબર પડે, છગડો કૌંસ, આને શું કહેવાય છે? છગડો કૌંસ, છગડીયો કૌંસ, આને કહેવાય છે નાનો કૌંસ, નાનો કૌંસ, બરાબર છે? ચલો તો કેવી રીતના બનશે આપણે જોઈએ। છગડા કૌંસની અંદર હંમેશા જે સંખ્યા, જે રકમ છે, કેવી રીતના બનશે જોઈએ આપણે। છગડા કૌંસની અંદર 7/5 ગુણ્યા નાના કૌંસની અંદર -3/12 નાનો કૌંસ પૂરો અને છગડો કૌંસ પૂરો, કેવી રીતે બનશે આપણે એકવાર ફરી રિપીટ કરું છું। છગડા કૌંસની અંદર 7/5 ગુણ્યા નાના કૌંસની અંદર -3/12 નાનો કૌંસ પૂરો અને છગડો કૌંસ પૂરો વત્તા
છગડા કૌંસની અંદર 7ના છેદમાં 5 ગુણ્યા 5ના છેદમાં 12 છગડો કૌંસ અહીંયા પૂરો થઈ ગયો। તો અહીંયા આપણને બે સંખ્યા સરખી મને દેખાય છે। ચલો કોણ કહેશે મને કઈ સંખ્યા સરખી દેખાય છે? દાખલામાં ખાસ ધ્યાન આપજો, આજુબાજુ ડાફડે મારતા જ નહીં, દાખલામાં ખાસ ધ્યાન આપજો। તો મને અહીંયા બે સંખ્યા સરખી દેખાય છે, તો કઈ બે સંખ્યા સરખી દેખાય?